ઇકબાલગઢમાં 1982 સાલમાં બેંક લૂંટવા આવેલા શખ્સોએ બેંક લૂંટી હાજર પોલીસ કોન્સ્ટેબલ શિવદત્તભાઈ શર્માને ગોળી મારી હત્યા કરી 1,32,000ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જો કે ઘટનામાં સંડોવાયેલો સતીશદાન રાઠોડ છેલ્લા 38 વર્ષથી પોલીસ ઝપટથી નાસ્તો ફરતો હતો. બનાસકાંઠા પોલીસે 38 વર્ષ બાદ બાડમેરના ગઢરાથી ઝડપી પાલનપુર લાવ્યો છે. ઇકબાલગઢમાં આવેલી ભારતીય સ્ટેટ બેંકમાં 30 ડિસેમ્બર 1982 લૂંટ થઈ હતી. જો કે ઘટનાને 38 વર્ષ બાદ જિલ્લાની પોલીસને લૂંટમાં સંડોવાયેલો સતીશદાનસિંહ રાઠોડ નામના શખ્સ બાડમેર હોવાની જાણ થતાં જિલ્લાની પોલીસ ટીમ બાડમેર પહોંચી ગઈ હતી અને બાડમેરના ગઢરા ગામે પહોંચી ત્યાંથી લૂંટારા સતીશદાનસિંહ રાઠોડને ઝડપી પાડી પાલનપુર લવાયો હતો. આજે જિલ્લા પોલીસ વડા તરુણકુમાર દુગ્ગલે પત્રકારો સાથેની વાતચીતમાં 30 ડિસેમ્બર 1982માં 7 શખ્સોએ બેંકમાં બંદૂક સાથે ઘૂસ્યા હતા અને બેંકમાંથી 1,32,000ની લૂંટ કરી હતી. લૂંટના સમયે 7 શખ્સો સામે બહાદુરીથી સામનો કરનાર પોલીસ કોન્સ્ટેબલ શિવદત્તભાઈ શર્માને ગોળી મારી હત્યા કરી હતી. આ લૂંટના ગુનામાં કુલ 8 આરોપીના નામ ખુલ્યા હતા, જેમાંથી 2 આરોપીઓ 1993 અને 1994માં પકડાયા હતા, જ્યારે 5 આરોપીઓના મોત નિપજ્યા હતા. જો કે ઘટનામાં સંડોવાયેલો 1 આરોપી સતીશદાનસિંહ રાઠોડ છેલ્લા 38 વર્ષથી પોલીસ ઝપટથી નાસ્તો ફરતો હતો, જેને બાતમીના આધારે બનાસકાંઠા પોલીસે બાડમેરના ગઢરાથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 30/12/1982ના રોજ સાંજે 4 વાગે ઇકબાલગઢ ટાઉન, જે અમીરગઢ પોલીસ સ્ટેશન હેઠળ આવે છે, ત્યાં સાંજે 4 વાગે SBI બેંકમાં એક ધાડનો બનાવ બન્યો હતો, જેમાં 7 અજાણ્યા ઇસમો એ સશસ્ત્ર હથિયાર ધારણ કરીને આવ્યા હતા, બંદૂકોથી સજ્જ થઈને આવ્યા હતા અને એમને ટોટલ 1,32,200 રૂપિયાની એ વખતે ત્યાં લૂંટ કરી હતી. એ બનાવ દરમિયાન એટલે અમીરગઢના અમારા એક હેડ કોન્સ્ટેબલ શિવદત્ત બંસીધર શર્મા, એમને એટલે બહાદુરીથી એ બધાનો સામનો કર્યો હતો, પણ ફાયરિંગમાં એ શહીદ થયા હતા, એટલે એમનું મૃત્યુ થયું હતું. અને એમાંથી ટોટલ 7 આરોપીઓમાંથી 2 આરોપીઓની ત્યારે ધરપકડ કરવામાં આવી હતી 1983માં અને 1984માં. એમાં 5 આરોપી જે છે એ બાકી હતા, પાછળથી એકનું નામ ખુલ્યું હતું, ટોટલ 8 આરોપી થયા. એમાંથી 5 આરોપીઓ જે છે મૃત્યુ પામ્યા છે, 1 જ આરોપી એ બાકી હતા, સતીદાનસિંહ, જેને અમારી LCB SOG અને પેરોલ ફરલોની ટીમ એ વોચમાં હતા છેલ્લા ઘણા દિવસથી. અને બાતમી આધારે રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી ગઈકાલે સવારે એમની ધરપકડ કરવામાં આવી છે. એટલે બનાવ 1982નો છે, એટલે 38 વર્ષના લાંબા ગાળા પછી એ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમારા અમીરગઢના સંવાદદાતાએ આ ઘટનાના ચશ્મદીદનો સંપર્ક કર્યો ત્યારે જ્યારે આ ઘટના બની હતી તે સમયે બેંકમાં ફરજ બજાવી રહેલા મગનભાઈ પટાવાળાએ BK ન્યૂઝ ચેનલ સમક્ષ 38 વર્ષ પહેલાં બનેલી આખી ઘટનાનો ચિતાર રજૂ કર્યો હતો. 1982માં લગભગ 4 વાગ્યાના ટાઈમમાં કાકુ આયા, 4 જણ હતા, હું બહાર ઊભો હતો અને એ લોકો મોઢા ફાદી કરીને કમળભાઈ હોડી કરીને અંદર આવતા હતા. પછી ક્યાં તો બોલે કે ચલો અંદર ચલો અંદર ચલો, ભાઈ ભાઈ બેંક બંધ હો ગઈ, અભી ક્યાં જાઓ, તો ભી અંદર ફિર મારકૂટ મારને મેરે કો મારે ડંડા, 2-4 ડંડા મેરે મારા, અભી અંદર ગયા, સબ કેચિયર ને જે નાન ટોળે ને ખાનજીન બરીન કેસીએ ને જે જે ચૌહાણ બધાને ભેગા કરી ગાડી મારકૂટ કરવા મળ્યા. પછી લોકો પછી ભટ્ટ સાહેબ અંદર ગયા, પછી ભટ્ટ સાહેબને બંદૂક મારી અને ખૂન નીકળી ગયું, ખોપડી ફાટી ગઈ. એ બધા મોઢા બદલે હતા, આપણે તો કોઈ ઓળખવા નહીં કરે નહીં, એટલે પછી જલ્દી અંદર ગયા ને પછી ફરી જાદર પાતીને એ લોકો કેસ નિકાલ 1.5 લાખ જેવો હતો તે આપી દીધો. એટલે કે ઇતની બડી બેંક આવે, એટલી જ કેસા કી પૈસા ઇતના ગયો, ફેર મારવા માંડ્યા, ડંડા મારી દીધો. પછી એ લોકો નીકળી ગયા, શહીદ થયેલા. શહીદ સદત મારા સૈયદ, આપણે દત્ત ગયા, આપણે સદગી દીધું, સૈયદ હતા નામ છે સિદ્ધત, સિદ્ધત હતા. એ પોલીસમાં એ પેલા અમે જમાદાર હતા, પોલીસ જમાદારમાં પેલા મીઠુસિંહ ને એ બધા હતા પોલીસવાળા, એમને મારે હિંદુક લાગે ગોળી લાગી હતી, એ બી નાઈ ગયા, શિવદત્ત મરી ગયા. તમે શું કરતા ત્યાં? હા, તમે તો મેસેન્જરમાં હતા પટાવાળામાં.